ਏ ਪੱਕਾ ਭਾਈ ਬਾਂਦੀ ਪਤਰਾ ਵਾਲੀ ਓਏੜੀ ਪੱਕਾ ਭਾਈ ਨੇ ਪਾਣੀ ਪਾਵਾ ਨੂੰ ਨਸੀ ਤੇ ਮਰੇ ਪੱਕਾ ਭਾਈ ਬਾਂਦੀ ਪਤਰਾ ਵਾਲੀ ਓਏੜੀ ਅਰੇ ਰੇ ਤੁਮੇ ਹਮ ਸੋਵੋ ਤੋ ਖਰਾ ਹੂੰ ਪੱਲੀ ਗਈ ਤੇ ਪਰ ਮਨੇ ਥੋੜੀ ਖਬਰ ਹੋਏ ਬੋਲਤੀ ਤੋ ਹੋਏ ਹਾਰੂ ਲਿਓ ਵੇ ਪੋਰੋ ਖਾਈ ਲਿਓ ਲਾਵਾ ਡੋਲ ਹੂੰ ਪਾਣੀ ਸਾਟਵਾ ਮਲੂ ਅਨੇ ਭੂਖ ਲਾਗੀ ਹੋਈ ਤੋ ਖਾਈ ਲਿਓ અને હવારમાં તમે કામે ક્યાં જાવ છો એ કેતા જાતા હો લત્યા કેમ હું ત્રણ જગ્યાએ જઈને આવી પેલા મને એમ થયું કે આપણી બાજુમાં મકાન ચણાય છે ને તે ન્યા તમે હશો પછી ન્યાય નહોતા તે મને એમ થયું ખામેના ખેતરમાં ડુંગળી મળે છે ને તો તમે ન્યા હશો તે ન્યાય નહોતા અને પછી અહીંયા મળ્યા તો હું અહીંયા પાણી પાતો હતો તો મકાન ને હારે થયું ગમે ને ગયા પણ દાડિયા તો રહી ગયા તો હું ક્યાં દાડિયા રહ્યો તો મારી ઉપર પાણી આવવા દીધું હું અહીંયા મફતમાં પાણી પાઉં છું પાણી તો મને એમ છું કે ડુંગળી મળવા વૈયા ગયા છે તો તમે મફતમાં આવ્યા છો કામ કરવા તે ડુંગળી મળવાનું ચાલુ થઈ ગયું તો હું જવાનો છું ભોળા દાદાની વાડીએ ડુંગળી મળવા તો અને તું આલે આ ટબ ને ડોલ ઘરે લેતી જઈજે તે પણ આપણું ક્યાં છે તે આપણું ભલે ન હોય અહીંથી કોક લઈ જાય તો મારું નામ આવશે આજે પછી હું દઈ આવીશ મકાન માલિક ને હું અને હું ભોળા દાદાની વાડીએ ડુંગળી જોઈ આવું હું એ હારું અને પાછા હબ આવજો એ પાણી રે પાણી દાતણ પાણી પછી મારે પીવા છે સા પાણી પાણી રે પાણી દાતણ પાણી ઓ બાપા ઓ બાપા કેદા એ આમ અલ્પા જાવ આ એમ પગ મૂકીને વટવા હાટો એમ ઓ બાપા આ બે પગડા ઉકા મૂચા તેમ જાવા મૂચા જાવા હાટો તો મૂચા મને પલાળ્યો તે તો મે કે તો અહીં પાણો મૂકીને આમ વટી જાવ એમ પતારો હું ઉતાવળ છે તેન પા જાવાની તારે પાણો ઠોચો નીકમા તે ડુંગળી જોવા જાતો તો ને ડુંગળી જોવાનો નથી બહુ ભાવ છે ડુંગળી માં એ હારું લ્યો લઈ લેવાય પા લઈ લે લઈ લે જો કયો આયા ને હવે કયો લ્યો મમરા ભાઈ આવો તો હું સે બોલા દેતા તમને ખોરે કંકોત્રી લખી તે તમે ફફડાટી વ્યાવા મારી વાડીએ હું તો તમારું લાભલું કામ હતું અગત્યનું એટલે તમને કેવા આવ્યો તો જો હવે એને કયો લ્યો પલાળ દીધા ને બે ને મે પાણો નાખ્યો ને આયા ત્યાં વળી મને ખીજાવા મીંડ્યા તે ખીજાયા તમ તમે બે ગમે ત્યારે આવો મને ખેડરતા તો અને વળી મારા લાભનું શું કામ હતું ઈ તમારા લાભનું કામ હતું એટલે હું તમને કહેવા આવ્યો તો કે મને પલાળ્યો લ્યો તો હું ઈ તે મમરા ભાઈ એટલે જ આવ્યો તો એને કામ ની વાત હતી ને એટલે વળી આપણું કઈ સાંભળે નહીં જાતા મને એક મારી લ્યો એટલે મારા કામ નું હોય ને તો તમે ઘડીક વાર આમ બેહો ને તો હું દાતણ કરીને આવું હાલો મમરા ભાઈ આપણે ખાટલે બેસી હાલો જાઓ જાઓ પાણી રે પાણી દાતણ પાણી પૈસા ભોળા દાદા છે ને પૈસા ગોચા કરી છે આપડે બોલો
ખાટલો ખાલી પીડ્યો અને ખાટલાની હેઠે ગડીને હુતો બોલો તે પણ એ ખાટલો ભોળા દાદાનો છે હું તો રોજ હેઠે જ હું પણ ખાટલામાં શું હોય ને તો ખાલી પીડ્યો તો હું વાંધો એમ અને ભોળા દાદા એમ જોઉં તો હે મચ્છરદાની ને જલસા હશે એને તો હ એટલે તું અહીંયા હું બેઠો આમ નીકમાં પાણી આવે ને જા તેને પાણી એ હું જઈને કરવો તું સાતો ખરો તે પાણી નહીં જોયું એને તને ખબર ન પડે આ બે બેઠા ને મારે હું તને કહું આપણ કયો ને હું કામ છે ને પાણી ની હું ધ્યાન રાખવી કયો લ્યો ભલન જાતો તારે પૈસા જોતા જ ન જોતા નહીં મારા પૈસા ન જોતા આ મહિના નો પગાર હું ની આપું બરોબર ને ના એ પગાર તો જોવે મારે તો કે મારે પગાર જોવે જાને આ બે બેઠા ને મારે હું તને સોખવટ કરવી તો કરી નાખો ને સોખવટ ઓલા પાણી માં પસાની નોટ આવે ઈ સોખવટ ને હા તને કેમ ખબર તે અમને જ ખબર તો હોય ને કામ અમરા ભાઈ ઓલા દાદા અમને ખબર હશે અમે ભાયા શું ભાયા તે તમારો જ માણા પસાની નોટ નાખતો તો તમારો માણા છે થોડું તો શીખે ને તમારી જેવું કામ અમારા ભાઈ બે જણા હરખા છે પછી અને મચ્છરદાની નવી લાવ્યા ભોળા દાદા ના ના એ લીધેલી ક્યાં દુની પડી છે એમી તો કજ્જી ભાળી ના હાલ જોય તમે ક્યાંથી ભાળી હોય મસરા કઈડા તો બાંધું હવે મસરા કરવા મીના એટલે બાંધી તે પાછી એમ નહી એક જ છે કે તમારા માણા હાટું લાવ્યા મસરદાની ના રે ના હું મારા માણા હાટું નથી લાવ્યો મારી એક હાટું જ લાવ્યો બોલ દે આઈડિયા આપું તમને હું આ તમારા માણા ને કેરોસીન સોપડીને હું રાઈ દેવો એટલે મસર જ ન કઈડે ના રે ના મમરા ભાઈ કેરોસીન કેટલું મોંઘું છે એને થોડો હું સોપડવા આપું જો ઈ મસરદાની માં હોવે અને માણા ને કેક બીજે હેઠે હોરાવે લ્યો કે હું ક્યાં મસરદાની માં હું તો તો મસરદાની અમતી બાંધી હું ચલો બહાર હું મસરા ભલન ગોચાત કરે કે ભોળા દાદા હમણે બહાર આવે ને કઈડી જાવ હું ઓલા પણ જોતો હો ક્યાં હું તમે હું બીજા ખાટલા માં બોલો લ્યો આયા મસરદાની બાંધે ને ઈ ઓલા પણ ઓલા આંબા હેઠે ખાટલે હોવે એટલે મચ્છર ને એમ થાય ને ભોળા દાદા આમાં હોતા એમ મચ્છર ને ઉલ્લુ બનાવ્યા તો મચ્છર ભલન મસરદાની ફરતા બાણા ના 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 ગોચા કરે કેવા બુદ્ધિ વાળા બોલો ઈ હું કાધુ ટીકડી શાની દુખાવાની તો તમને વળે હું દુખાવો છે લે મારા શરીર માં કાય દુખાવો નથી પણ ટીકડી ખાવ ને એટલે ટીકડી ભલન અંદર ગોચા કરે ભોળા દાદા શરીર માં ક્યાં દુખાવો છે એમ ટીકડી ને ઉલ્લુ બનાવું મમરા ભાઈ હવે ઓલી વાત તો કરો ઈ 50 રૂપિયા આપે તો વાત કરું ને એટલે હા મમરા ભાઈ ઓલે હું વાત કરતા હતા ઈ તો કે 50 રૂપિયા આપો તો કહું ને એમને કેમ કેવું અલ્યો 50 રૂપિયા ફાયદાની વાત હોય જો અરે ભોળા દાદા ફાયદારી તે તમને છે ને મોઢામાં પાણી નો આવી જાય મને કહેજો કે તો તો ભોળા દાદા ઉનાળો આવે ને શિખંડ આઈસ્ક્રીમ ગુલફી મઠો ઈ બધાયના ફોટા દુકાને આવી ગયા છે મેં કીધું જોઈ જાવ ને ખાલી ફોટા દાદા હા યા ફોટા તો મમરા ભાઈ મેં જોયા લાવો 50 રૂપિયા લાવો હાલો ઘડીક રહેવા દો હમણાં આપું તમને 50 રૂપિયા બોલો એટલે અને બકડા તું હું અગત્યનું કામ કહેતો તો તો મને 50 રૂપિયા આપો તો હું કહું ને કામ અમરા ભાઈ તારે 50 રૂપિયા જોઈએ તો એમને એમ થોડો કહું કા બરાબર આપું આપો આપો હું કેટલા બંડીના ખિસ્સામાં ઊંડા નાખી દે પૈસા બોલો હા કે આવે લે એ ભોળા દાદા કામ માં તો એવું છે ને હા હું તમને ઉલ્લુ જ બનાવતો છું કાઈ કામ કેવું હું તો બેહવા આવ્યો તો તો લાવો બે 50 રૂપિયા લાવો અરે ના રે ના હું હવે ખિસ્સામાં થોડા નીકળ્યા કામ અમરા ભાઈ ના ના લાવો 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 ના રે ના ખિસ્સામાંથી પૈસા થોડા આવે મેં હેપી ભલાઈ રહ્યા હું ના રે ના મારે કાઈ નહીં લાવો બે 50 રૂપિયા લાવો ભાગો અમરા ભાઈ ભાગો તમે ભાગ્યા જાવ ઉભા રહો ઉભા રહો મારા 50 રૂપિયા લઈ જાવ ભાગ્યા ઉભા રહો બોલો લ્યો મમરા ભાઈ સીધા બેન છે બોલો પા લાવો બે 50 રૂપિયા લાવો તો દેવાત પડશે ને હવે તો દેવાત પડે ને બોલો જા શિંડાઈ બંધ કરીને રાખવા મીંડ્યા હો જો લાવો લાવો શિંડા તો ખુલ્લા છે બોલો લ્યો આ તો ઉલ્લુ બનાવતો તો તમને ભાગો મમરા ભાઈ ઉપર 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 લે કો આમ દેવું આમ દેવું ના ના ભાગો ના ભાગો ને ભાગો કેમ ભગાય એક લાફા ભેગો હમણે લાળ કાઢી નાખી તો બોલો તમે હું મને મારશો તો હવે હું મારીને તો તમને દોડતાય નહીં આવડે ભૈયા જાવ પાછા જાવ કાઈ બીજું નહીં જાવ લાવો પૈસા લાવો હાલો તો ઉભા રહ્યો ઓ બાપા બબરો ભાઈ મને એટા ઉતારો ઉતારો એટા હમણે ઓલા કુવા મને છે ઉકલી જો તમે દાદા એટા ઉતારો બબરો ભાઈ એટા ઉતારો બાજુ જાય ઈ બાજુ તો ભોળા દાદા છે હમણે અહીંયા મને હંતાઈ જવા દે જો તું હમણે પાછા આવે ને હું તમે તે મને હમણે પછાડે હવે કોઈ દી મારું નામ લો લે તો હા અહીંયા હંતાણો એમ ને ઉભા તારો વારો છે
બે જણા ઉલ્લુ બન્યા કે હું ઉલ્લુ બન્યો? તમે ઓય બાપા.